હેલો મિત્રો જીપીએસસી સોલ્યુશનમાં આપનું સ્વાગત છે આપણે આ વિડિયોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તાજેતરમાં જે નાયબ ચી ચીટનીસની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તો આપણે નાયબ ચીટનીસનું પેપર સોલ્યુશન જોઈએ આગ ત્રણ બે હજાર સત્તરનો નાયબ ચીટનીસનું પેપર સોલ્યુશન એમાં પહેલો સોલ છે રેપો રેટ શું છે તો રેપો રેટ એ આરબીઆઈ વેપારી બેંકોને સાત દિવસ માટે જે ધિરાણ આપે છે તેના પર લેવાતો વ્યાજનો દર છે કે આરબીઆઈ કોઈ બેંક છે બીજી બેંક બેંકને સાત દિવસ માટે જે ધિરાણ આપે છે તેના પર લેવાતો વ્યાજનો દર છે રેપો રેટ એક ગામ તરીકે જાહેર કરવામાં આવે ત્યારે સદર હું તારીખના કેટલા મહિનાની અંદર એકત્રિત ગામની પંચાયત રચવી જોઈએ તો ચાર દિવસમાં એકત્રિત ગામની પંચાયત રચવી જોઈએ ગુજરાત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો અઠ્ઠાણું મુજબ ભારતના નાગરિત્વ સંબંધી શરતો કયા નિયમમાં દર્શાવેલ છે તો નિયમ નંબર સાતમાં દર્શાવેલ છે ડાયરેક્ટ ટુ હોમ પ્રસારણ માટે ભારત ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે ડાયરેક્ટ ટુ હોમ માટે ભારતમાં ઇનસેટ ફોર એક ઉપગ્રહ તરતો મૂક્યો છે ત્યારબાદ આપણે જોઈએ તો ઓનલી બ્લેન્કસ ગુરુ ગોવિંદ સિંહ કેન ફાઇટ ફોર બ્લેન્ક્સ નેશન પ્રાઇડ

તો ઓપ્શન બી છે પુના કરાર શાહુ મહારાજ બંધારણ ઓપ્શન સી છે સયાજીરાવ ગાયકવાડ ગોળમેજી પરિષદ મૌણોત્તર ભારત રત્ન ઓપ્શન ડી છે હિન્દુકોળ બિલ બૌદ્ધ ધર્મ અને નાગપુર તેમાં ઓપ્શન એ છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલો નથી કારણ કે રાજઘાટ છે એ આપણે ગાંધીજીનો સ્થળ છે અને શક્તિ સ્થળ છે એ ઇન્દિરા ગાંધીનું છે એટલે પુના કરાર પણ થયેલો છે શાહુ મહારાજ સાથે અને બંધારણ પણ ડોક્ટર ભીમરાવ આંબેડકરે રચેલ છે રાવ ગાયકવાડે પણ શિષ્યવૃત્તિ આપેલી છે ગોળ મેજ પરિષદમાં પણ ભાગ લીધો રહે લીધેલો છે અને મરણોત્તર પણ ભારત રત્ન મળેલો છે તેણે હિન્દુ કોડ બિલ પણ રજૂ કરેલું છે બૌદ્ધ ધર્મ નિય બૌદ્ધ ધર્મ પણ અપનાવેલો છે અને નાગપુરમાં જન્મ ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો અમિતાભ બચ્ચનની નિયુક્તિ કરવામાં આવે છે ગુજરાત પ્રવાસન ઉદ્યોગ માટે હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું નિપાત લખો આમાં નિપાત છે પણ વિરોધી વિરોધી અર્થવાળો શબ્દ લખો આરો તો એનો વિરોધી શબ્દ છે અવરોહ માહિતી ડિજિટલ સ્વરૂપમાં વિતરિત થતી હોવાના હોવાને કારણે અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે જો માહિતી ડિજિટલ સ્વરૂપમાં બનશે તો કાર્યક્ષમતા એની વધશે એની પારદર્શિકતા વધશે એને ઉત્તરદાયિત્વ વધશે એટલે અહીં આપેલી તમામ બાબતો બનશે ઓપ્શન ડી સાચો છે પચીસના ચાર ટકા બરાબર કેટલી રકમ થાય તે જણાવો તો પચીસના ચાર ટકા એટલે એક રૂપિયો થાય જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવા અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામ પંચાયતને આપવામાં આવેલ છે તો કલમ નંબર એકસો પાંચ હેઠળ ગ્રામ પંચાયતને આપવામાં આવેલ છે તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ તો દર ત્રણ મહિને આપણે તાલુકાની બેઠક ભરવી જોઈએ તાલુકા પંચાયતની બેઠક દર ત્રણ મહિને આપણે ભરવી જોઈએ હિમાલય કેવો પર્વત છે તો હિમાલય ગેડ પર્વત છે મહાત્મા ગાંધી કોચર કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે કયું વિધાન સાચું છે તો પ્રથમ મહાત્મા ગાંધીએ કોચરબ આશ્રમ પંદરમાં ઓગણીસો સત્તરમાં સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી હતી સૌ પ્રથમ ભારત આવ્યા ત્યારે તેણે કોચરબ આશ્રમથી શરૂઆત કરી હતી કોનું ઉપનામ મધુરાય છે તો મધુસૂદન ઠાકરનું ઉપનામ મધુરાય છે કહેવતનો અર્થ લખો આંગળીથી નખ વેગળા તો એટલે પારકા પોતાના ના બને પંચાયતની કુલ ચૂંટવા પાત્ર જગ્યાઓ પૈકી એકના છેદમાં ત્રણ કરતાં ઓછી ના હોય તેટલી જગ્યામાં સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગાઈ બંધારણના કયો અનુચ્છેદમાં કરવામાં આવી છે મોસ્ટ આઈ બી આવડી આપણે આર્ટિકલ અનુચ્છેદ છે તો એ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગાઈ બંધારણના ચોવીસ ડીમાં કરવામાં આવી છે વન તો કલ્પના સમાન બની જશે તો નિપાતો લખો તો નિપાતાનો તો છે પંચાયત સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે તે અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો બંધારણમાં બસો તે કરવામાં આવી છે સંબંધનો જોગવાઈ ગ્રામ ગ્રામ પંચાયતની ફરજ છે જણાવો અહીં દર્શાવેલ બધી જ બાબતો છે પ્રસુતિ અને કલ્યાણ બાબત ગ્રામ પંચાયતમાં છે ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબતે છે મકોના નંબર આપવા બાબતે ગ્રામ પંચાયતની ફરજ છે ગુજરાત પંચાયત સેવા અધિનિયમ ઓગણીસો સત્તાણું હેઠળ મોટી શિક્ષા મેજર પેનલ્ટીસ કરવા માટેની પ્રક્રિયા કલમ મુજબ નંબર જણાવેલ છે તો આઠમાં જણાવેલ છે કે ગુજરાત પંચાયત સેવાના નિયમો હેઠળ મોટી શિક્ષા કરવા માટેની પ્રક્રિયા આઠની કલમમાં દર્શાવેલ છે નીચેના દેશમાં પંચાયત રાજ વધુ કાર્યક્ષમ કરવા માટે બંધારણીય ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો છે મોસ્ટ આઈમ પી બધા ક્વેશ્ચન બધા પેપરમાં સવાલ હોય છે કે તોત્તેરમાં બંધારણીયા સુધારા મુજબ પંચાયતી રાજનો આપણે અમલ કરવામાં આવેલો છે તોત્તરણ તોત્તેરમાં બંધારણીય સુધારા મુજબ સમાનાર્થી શબ્દ લખો ધરતી તો ધરતીનો સમાનાર્થી છે પ્રથમી નીચે પૈકી કઈ જોડણી સાચી છે તો અર્ધ નિમિલિત સાચી છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું હેઠળ દરમિયાન મતદાન વિભાગો રચવા માટેની જોગવાઈ કઈ કલમમાં છે એટલે ચૂંટણી વિભાગ વિભાગ માટે જે મતદાન મતદાન હોય તો એ કઈ યોજનામાં છે કઈ કલમમાં છે તો એ સોળ નંબરની કલમમાં છે ગ્રામ પંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકો ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકે છે ગ્રામ પંચાયતની બેઠકમાં ટોટલ બે લોકો ખાસ નિમંત્રિત લોકો બોલાવી શકે છે અહીં આપેલ નું વિશેષણ લખો તેણે મારો હાથ દબાવ્યો હતો મારો એ વિશેષણ છે છંદ ઓળખાવો જન્મ્યા તમે ઉદરથી પ્રભુ દેવકીના જન્મ્યા તમે ઉદરથી પ્રભુ દેવકીના તો વસંત તિલકા છંદ છે શબ્દકોશનો કોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ મંત્ર મુગ્ધ મુદ્દલ ને મુહૂર્ત છે છંદ ઓળખાવો દેવોને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો દેવોના દેવોને માનવોના પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું હેઠળ દરેક ગામમાં ગ્રામ ફંડ નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે તો ગ્રામ ફંડ યોજનાની કઈ કલમમાં કરવામાં આવી છે તો એકસો અગિયારમાં માં કરવામાં આવી છે ગ્રામફંડ હોવું જોઈએ ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો હતો ભારતમાં બંધારણનો અમલ જાન્યુઆરી પચાસના દિવસે થયો હતો ગુજરાત પંચાયત અધિનિયમ જાહેર જાહેર વ્યવસ્થા કઈ કલમમાં કરવામાં આવી છે તો રસ્તાની વ્યાખ્યા આપણને બે સત્તર બેમાં માં કરવામાં આવી છે સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિન રાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની સેવા પોતી કેટલા કેટલી નકલોમાં રાખવામાં આવે છે કે જે રાજ્યપોથી છે અને બિન રાજ્ય પત્રિક સરકારી કર્મચારીઓની સેવા પોથી કેટલા નકલોમાં રાખવામાં આવે છે તો બે નકલોમાં રાખવામાં આવે છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે તે વખતે રમણલાલ વોરા હતા અને હાલ આપણે રાજેન્દ્ર ત્રિવેદી છે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે તો ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજનાનું સોફ્ટવેર એનઆઈસી ગાંધીનગર દ્વારા થયેલ છે મિત્રો આ એનઆઈસી ફૂલ ફોર્મ તમે અમારા કમેન્ટ બોક્સમાં જણાવશું ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગીની સમિતિના કાર્યો નિયમો ઓગણીસો અઠ્ઠાણું મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિને નીચેના પૈકી કઈ બાબત ધ્યાનમાં લેવામાં આવેલ છે તો અહીં બાબત દર્શાવેલ બધી બાબત ધ્યાનમાં લેવામાં આવેલ છે ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગીની સમિતિ સમિતિના કાર્યો માટે તો સંબંધિત વિસ્તારમાં પૂરતી અને બહોળી પ્રસિદ્ધિ કરવી અરજીઓ ઉપર વિચારણા કરીને લેખિત પરીક્ષા લેવી પસંદગીમાં પામેલ ઉમેદવારની યાદી પંચાયતને મોકલવી આ બધી બાબત સંકળાયેલ છે ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિમાં થેન્ક યુ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો